गुजरात विधानसभा की चूंटणी तरफ आशा भरी मीट मांडीने बैठेली कांग्रेस ना सपना चकनाचूर थई रह्या होवानो ताले छे के एक तरफ प्रशांत किशोरे कांग्रेस ना रणनीतिकार बनवानी ऑफर फगावी दीधी छे तो बीजी तरफ हार्दिक पटेले पण बळवान राग अल्पावीने शुरुआत करी दीधी छे। वारंवार हार्दिक पटेल द्वारा कांग्रेस विरोधी वक्तव्यो अपाई रह्या छे तो तेमनी जाहेर जीवननी हिलचलमां पण अमुक प्रतिक्रियाओने कारणे पण कांग्रेसथी नाराज होवानो सीधो संकेत आपी रह्या छे। हाल गुजरातमां विधानसभानी चूंटणी आड़े दिवसों गणाई रही छे, चूंटणीना थोड़ाक समय बाकी छे त्यारे हार्दिकनी कांग्रेस प्रत्येनी नाराजगीनो अर्थ घणा जाणकारो अने विश्लेषको तेमनी भाजपमां शामिल थवानी महेच्छाने संकेत तरीके पण गणावी रह्या छे। हार्दिक पटेल छेल्ला घणा दिवसથી ગુજરાત કોંગ્રેસ સામે પોતાની નારાજગી અવારનવાર મીડિયાની સામે આવી જણાવતા રહ્યા છે। એમણે અવારનવાર પ્રદેશના નેતાઓ અને કોંગ્રેસના મોટા માથા દ્વારા તેમને કામ ન કરવા દેવાતા હોવાના આક્ષેપો પણ કર્યા છે। નોંધનીય છે કે અગાઉ હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમને કામ નથી કરવા દેવામાં આવતું। એમના પક્ષમાં તેમની સ્થિતિ નવા વરની નસબંધી જેવી છે। નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસમાં સામેલ થાય તો તે અંગે પોતે ખૂબ ખુશ થશે એવી વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે તેઓ ગુજરાત કોંગ્રેસમાં સામેલ થાય તો તેઓ સૌથી પહેલા તરફેણ મેચ કરી હતી, જો અન્ય યુવાનો જોડાય તો તેના માટે આગળ વધીને તરફેણ કરી શકું, તો અનુભવી લોકો જોડાય તો તેની સામે કોને વાંધો હોઈ શકે। હાર્દિક પટેલને જ્યારે પૂછાયું કે જગદીશ ઠાકોર સાથે તેમને અણબનાવ છે કે કેમ, તો આ વાતના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મારે કોઈની સાથે કોઈ તકલીફ કે અણબનાવ નથી। આ સિવાય જ્યારે તેમણે કોંગ્રેસના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે નરેશ પટેલના નામ અંગે પૂછાયું ત્યારે તેમણે કહ્યું હતું કે જો નરેશ પટેલને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર કરાય તો હું રાજી થઈશ, આ સિવાય કોઈ પણ જ્ઞાતિના ઉમેદવારને જાહેર કરાય તો પણ મને રાજીપો જ થશે। અગાઉ હાર્દિક પટેલે ભાજપમાં સામેલ થવાની વાત કરી હતી તો તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં ગમે ત્યારે આવો રાજકીય નિર્ણય લેવાની પરિસ્થિતિ સર્જાશે તો તેની જાણ કરીશ। હાર્દિક પટેલે કહ્યું હતું કે જો રાજ્યના હિત અને તેની જનતા માટે આવા કોઈ પણ નિર્ણય લેવો પડે તો તેને લોકો સામે આવી અને જરૂર એ વાત મૂકીશ। તેઓ પોતે આગામી દિવસોમાં ચૂંટણી લડશે કે કેમ, તેમજ કોંગ્રેસ છોડી દેશે કે કેમ, તે અંગેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેમને તક મળે તો તેઓ જરૂર જનતાનો અવાજ વિધાનસભામાં પહોંચાડવાનું બીડું ઉપાડશે। સોમવારે હાર્દિક પટેલે ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ ખાતે જિલ્લા કોંગ્રેસ યુવાન સ્વાભિમાન સંમેલનના કાર્યક્રમમાં તેઓ જોવા મળ્યા હતા, જે દરમિયાન તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના આગામી રાજકીય આયોજન અંગે કેટલીક મહત્વની વાતો કરી હતી। ગુજરાત કોંગ્રેસની નેતાગીરી સાથે નારાજગી હોય તો તેનો અર્થ એ નથી કે હું કોંગ્રેસ છોડી દેવા કે મારું કદ પાર્ટીમાં વધે તેના માટે પ્રયત્ન કરી રહ્યો છું, પરિવાર હોય ત્યાં નાનું મોટું થયા કરે। ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે નરેશ પટેલને ગુજરાત કોંગ્રેસમાં સામેલ થવાની અપીલ કરી હતી, ત્યારબાદ તેમણે પક્ષ વિરોધી રાગ આલાપવાની શરૂઆત કરી દીધી હતી। તાજેતરમાં જ હાર્દિક પટેલે ભાજપના વખાણ કર્યા હતા, એના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જેની સાથે સ્પર્ધા હોય છે એમના વખાણ કરવાનો અર્થ એ નથી કે હવે તેમની સાથે ભળી જવાનું છે। તેમણે પોતાની વોટ્સએપ પ્રોફાઇલમાં તસવીર બદલી નાખી હોવા અંગેની વાતની સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે બધા લોકો 5-6 દિવસે પોતાનો ફોટો બદલે છે તો હું બદલું એમાં કોઈ મોટી વાત નથી। તેમણે પોતાની વોટ્સએપ પ્રોફાઇલમાં તસવીર બદલી નાખી હોવાની વાત અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે બધા લોકો 5-6 દિવસે પોતાનો ફોટો બદલે છે તો હું બદલું તે તેમાં કોઈ મોટી વાત નથી। કોંગ્રેસના સમારોહમાં આવી કોંગ્રેસનો ખેસ ન પહેરવાની વાત અંગે તેમણે કહ્યું કે તેમની જેમ અન્ય લોકોએ પણ કોંગ્રેસનો ખેસ નહોતો પહેર્યો। પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જોડાવાની બાબત ફગાવી દીધી છે અને હાર્દિક પટેલ પણ પાર્ટી વિરુદ્ધ બળવાનો સૂર આલાપી રહ્યા છે। એવામાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ તેના માટે કેવું પરિણામ લાવશે એ તો આગામી સમયમાં જ જાણી શકાશે।